નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 8.2 ના દાખલાઓ જોયા. હવે સ્વાધ્યાય 8.3 શરૂ કરીએ તે પહેલાં તેના બેઝિક જે સૂત્રો છે તે જોઈ લઈએ. તો આ જે સ્વાધ્યાય છે તેમાં કોટિકોણનો વાત કરવામાં આવે છે. તો કોટિકોણ એટલે શું? તો આપ સૌ જાણો છો કે જે બે ખૂણાના માપ 90° થાય તેને શું કહેવાય? કોટિકોણ કહેવાય. શું કહેવાય? કોટિકોણ. તમારે બે શબ્દ આવી ગયા છે, કોટિકોણ અને પૂરક કોણ. પૂરક કોણ એટલે બે ખૂણાનો સરવાળો 180 થાય અને કોટિકોણ એટલે બે ખૂણાનો સરવાળો કેટલો થાય? 90° થાય. બરાબર. તો આ કોટિકોણના ત્રિકોણમિતિય ગુણોત્તરો આપણે જોવાના છે. તો જો ધારો કે કોઈ ત્રિકોણના બે ખૂણા હોય કે ખૂણો A અને ખૂણો B, આ બેનો સરવાળો 90 એટલે કોટિકોણ કહેવાય બંનેને. બરાબર ને? બેનો સરવાળો 90 એટલે શું કહેવાય? કોટિકોણ. હવે આમાંથી કોઈ પણ એકને હું કરતા બનાવું, જેમ કે ખૂણા A ને હું કરતા બનાવું, તો B છે પ્લસ છે એટલે શું થઈ જાય? માઇનસ થાય. બાજુ એટલે શું થાય? તો કે 90 - ખૂણો B આમ થાય. આનો મતલબ શું થયો કે જ્યારે મારે એક ખૂણો લખવો હોય એને મારે જો બી ના સ્વરૂપમાં લખવો તો કેમ લખી શકાય? તો કે 90 - B. એ જ રીતે જો હું હવે બી ને નહીં પણ એ ને આ બાજુ ફેરવું તો શું થઈ ગયું? કે બી બરાબર 90 - ખૂણો A. જો આ બે રીતે તમે લખી શકો. બરાબર. તો આનો મતલબ શું થયો કે જો તમારે એ ખૂણાને બી ના સ્વરૂપમાં લખવો હોય તો તમારે 90 માંથી બાદ કરવો પડે, અને જો બી ખૂણાને એ ના સ્વરૂપમાં લખવો હોય તો 90 માંથી એને શું કરવો પડે? બાદ. સમજાણું? એનો મતલબ કે જ્યારે ખૂણો કોટિકોણમાં ફરે એટલે 90 માંથી બાદ થાય. હવે આ જ વસ્તુ આપણે ત્રિકોણમિતિ ગુણોત્તર માટે કેમ લાગુ પડે જો. તો જો તમારે sin θ જોતો, એ બી સી કોઈ પણ આપણે થીટા રાખીએ, તો એને જો મારે કોસના સ્વરૂપમાં લખવો હોય તો કેમ લખે? તો આમ લખાય કે કોસ 90 - θ. શું કહેવાય એને? 90 - θ એ સાઈન બરાબર થાય. બરાબર. એ જ રીતે જો મારે કોસ થીટા હોય અને એને સાઈનના સ્વરૂપમાં લખે તો શું લખાય? sin 90 - θ. આ રીતે લખી. પણ આ બે જ ચાલે હો, સાઈન ને કોસ એકબીજામાં ચાલે. પછી તમે સાઈનની જગ્યાએ ટેન લખો તો tan 90 - θ એવું થઈ શકે નહીં. બરાબર. આ જોડમાં આવે. જો સાઈનનું કોસ કરવું હોય કે કોસનું સાઈન કરવું હોય તો શું કરવાનું? જે ખૂણો આપ્યો હોય તે 90 માંથી બાદ કરવો. ઓકે. જો બીજા જોઈએ આવે કે ટેન વાળું હોય, તો જો tan θ ને મને લખવું હોય કોટના સ્વરૂપમાં તો શું આવે? 90 - θ. એ જ રીતે જ્યારે cot θ હોય એને મારે tan સ્વરૂપમાં લખવું હોય તો 90 - θ. બરાબર છે. હવે 90 - θ અને cot θ પણ કહી શકાય ને? cot θ 90 - θ પણ કહી શકાય. બરાબર ને? બે સરખા છે. એ જ રીતે બીજું છે sec વાળું. જો sec θ ને લખવું હોય તો શું કહેવાય? cosec 90 - θ. એ જ રીતે જો cosec θ હોય તો એને કહેવાય sec 90 - θ. બરાબર. જો આ બેની જોડો છે બધી, સાઈન કોસ, ટેન કોટ, સેક કોસેક, આટલા જ વિધેય ફરી શકે. બીજાનું તમે સીધું એમ ન કહી શકો કે tan θ બરાબર સેક કે sec θ બરાબર કોસ, એવું ચાલે નહીં. હવે જો હું તમને આંકડાઓ કહું, જેમ કે હું એમ કહું કે sin 30, પણ મારે કોસના સ્વરૂપમાં કેમ લખાય? તો શું કરવાનું? કોસ 90 - કેટલા? 30. તો આને કેટલા કહેવાય? કોસ 90 - 30 જાય તો 60. એનો મતલબ કે sin 30 અને કોસ 60 બે સરખા થાય. હવે તમે કોષ્ટકમાં જોજો, આ બે કિંમતો સરખી જશે. બરાબર ને? તાળો મેળવો હોય કે સરખા કઈ રીતે થાય, તો તમે કોષ્ટકમાં sin 30 જોવો અને કોસ 60 જોવો, બે સરખું થાય. ઓકે. તો 90 માંથી બાદ કરો ત્યારે થીટા ફરે. સમજાય છે? એ જ રીતે જો એમ હોય કે tan 45, બરાબર, તો મારે એને કોટના સ્વરૂપમાં, કેમ કે ટેન છે કોટમાં ફરે, સાઈન થાય નહીં. બરાબર. તો ટેનનું શું થાય? કોટ. પણ કઈ રીતે ફરે? તો કે 90 માંથી શું કરવાનું અને બાદ, તો જ એવું તમે લખી શકો. તો 90 માંથી 45 બાદ એટલે શું થઈ ગયું? cot 45. તો તમે જોયું tan 45 અને cot 45 બે એક જ થાય. કોષ્ટકમાં કિંમત શું છે બેની? 8.2માં કોષ્ટક જોયું ને આપણે, તો કિંમત શું થાય? સરખી. ઇન શોર્ટ, જ્યારે તમારે વિધેયો ફરે, પણ કયા કયા ફરે? તો કે sin માંથી કોસ થાય, કોસમાંથી સાઈન થાય, tan માંથી કોટ થાય, કોટમાંથી ટેન થાય, sec માંથી કોસેક થાય, કોસેકમાંથી સેક થાય. પરંતુ કયો નિયમ વાપરવાનો હતો? કે જે ખૂણો હોય એ 90 માંથી બાદ થાય. 90 માંથી બાદ થાય તો વિધેય ફરે. પણ ફરે કેમ? મેં કીધું બે જોડમાં ફરે, એની સિવાય ફરે નહીં. તમારે sin નું સીધું કોટ લખવું હોય તો એમનો 90 માંથી બાદ કરો તો ફરે. બરાબર. એ જ રીતે sec માંથી સીધું કોટ કરો તો પણ ફરે નહીં.
sec માંથી cosec થઈ શકે, tan માંથી cot થઈ શકે અને sin માંથી cos થઈ શકે. બરોબર છે? આ રીતે વિધેય ફેરવે. મેં તમને સમજાવ્યું આંકડા. હવે આ વિધેય ફેરવીને આપણે દાખલો ગણવાના છે તે સ્વાધ્યાય 8.3 ના છે તે હવે આપણે જોઈએ. હવે જો કે સ્વાધ્યાય 8.3 ના પ્રથમ બે દાખલાઓ આવા છે કે કિંમત શોધો sin 18 છેદમાં cos 72 tan 26 છેદમાં cot 64. બરોબર આવું છે. હવે તમને પ્રશ્ન એ થાય કે અત્યાર સુધી આપણે જે સ્વાધ્યાય 8.2 જોઈ એમાં આ વિધેયની પાછળ એવા આંકડા હતા કે જે કોષ્ટકમાં આપણે આપેલા હતા. આપણે જાણીએ છીએ કે 18 ને 72 ને 64 ને 26 એવું કોષ્ટકમાં કિંમત આવે નહીં. કોષ્ટકમાં શું આવે તો કે 0 હોય તો આવે, 30 આવે, 45 આવે, 60 આવે, 90 આવે. બરાબર? તો આની કિંમતો કેમ લખવાની? તો આની કિંમતો લખવાની સાદુરૂપ આપવાનું છે. કઈ રીતે? જો તો મેં તમને હમણાં કીધું વિધેય ફરે. બરાબર ને? કોણ ફરે? તો કે સાઈન નું કોસ થાય, કોસ નું સાઈન થાય. બરાબર? હવે અહીંયા 18 છે તો આપણે જો કોસ ને પહેલા તો નક્કી કરવું છે, કોસ ને મારે સાઈન કરવું છે કે સાઈન ને કોસ કરવું છે, બેને સરખું કરવું. તો કોસ આ ભલે આપણે કોને ફેરવીશું? સાઈન ને ફેરવી. તો સાઈન ને મારે કોસ કરવું હોય તો શું કરવાનું? તો કે આ જે કોઈ 90 માંથી શું કરવાનું બાદ? તો હું આને આમ લખી શકું કે કોસ 90 - 18. નીચેનું માં નથી ફેરવું તો એ ભલે એમનું મળ્યું કોસ 72. બરાબર ને? જો મારે આમ રાખ્યું હોત તો હું કોસ ને ફેરવ તો શું કરત? તો કે સાઈન 90 - 72. કોઈ પણ એક વસ્તુ કરે બે કરવાની નહીં. બરોબર? તો આપણે ઉપર એવું કર્યું. શું કર્યું? તો કે સાઈન ને મેં કોસમાં ફેરવું. તો કોસમાં ફેરવું હોય તો શું કરવું પડે? 90 માંથી જાય તો બાદ કરવાનું. તો જો આ કેટલું થઈ ગયું, કોસ 90 માંથી 18 જાય તો 72. નીચે તે આવું છે તે કોસ 72 અને મતલબ કે બે કેવું છે? સરખું છે. તો સરખું હોય તો ઉડી જાય તો વધે શું? 1. 0 નો વધે હો, ઘણા પાછું ઉડાડે 0 વધારે. 0 નો વધે, શું વધે? 1. બરોબર? આ જ રીતે જો બીજો દાખલો કે એમાં ટેન 26 ને કોટ 64. આ વખતે આપણે ઉપર બદલ્યું છે કે નીચે બદલ્યું? બે બીજા જો સરખા જ છે, ટેન કોટમાં જ છે. તો કાં હું આને કોટ કરું ને કાં આને હું ટેન કરું? તો આપણે નીચે વાળી ત્યાં ફેરવે તો ઉપર વાળું ભલે એમ નમ્યું ટેન 26. નીચેનું મારે કોટનું ટેન કરવું હોય તો શું કરવું પડે? તો કોટમાંથી હું ટેન લખવાના જે આપ્યું છે એને શું કરું? તો કે 90 માંથી 12. તો આ જ રીતે હું કોટનું ટેન લખી શકું જો ખૂણા 90 માંથી 12. બરાબર? તો જુઓ ટેન 26 એના છેદમાં અહીંયા 10, 90 માં 64 જાય તો એમાં પણ 26. તો જો સરખો આવ્યું તો કેન્સલ. તો શું હોય? 1. તો આન્સર 2 ની કિંમત કેટલી આવે? 1 આવે. બરાબર? તો આ રીતે કિંમતો આવે. પરંતુ કરવાનું છે એટલું જ, તે તમને એટલી ખબર પડી છે કે કયો ખૂણો ક્યાંથી ફેરવી શકાય. બરાબર? જરૂર પડે જો તમને લાગ્યું કે ઉડે એમ છે તો ફેરવ અને આ જ ફરે. ટેન નું કોટ થાય ને કોટ નું ટેન થાય એની સિવાય તમે સેક કે કોસેક કે કઈ લખી શકો નહીં. બરાબર? ચાલો આમાં બીજા વધારે દાખલા જોઈએ. હવે જો બીજા દાખલા આવા છે એમાં પણ કિંમત છો તો બે અહીંયા આપ્યા છે, બે વિધેય અહીંયા આપ્યા છે. તો જો પહેલામાં કે કોસ અને સાઈન છે, કોસ 48 - સાઈન 42, તો કોને ફેરવવું છે આપણે? તો કાં એક બેમાંથી ટૂંકમાં એકને ફેરવવાનું, બધાને ફેરવવાનું નહીં. કાં તમે આને કોસમાંથી સાઈન કરો અથવા તમે સાઈનમાંથી કોસ કરો. તો આપણે એને શું કરીએ? સાઈન કરીએ. તો કોસ છે એનું મારે સાઈન કરવું હોય તો હું સાઈન લખું પછી શું કરું? તો કે આને 90 માંથી શું કરવું પડે? 12. બરાબર? ધ્યાન આપજો, આમાંથી 90 બાદ નથી કરવાના, 90 માંથી જે ખૂણો બાદ કરવો નહીં તો માઇનસ આવશે પાછો. બરાબર? અને -sin 42 આપણે હતું એમને રહેવા દઈએ. તો જો સાઈન 90 - 48 કેટલું થઈ ગયું? sin 42 કહેવાય ને 90 માંથી 48 જાય તો. અને આ sin 42 તો હતું જ તે, તો એક સરખામાં સરખો જાય તો શું વધે? 0. sin 42 - sin 42 0. તો આ શું થઈ ગયું તમારું આન્સર? કિંમત શોધાઈ ગઈ. આવો નવો બીજું, તમારે કોસેક છે અને સેક છે. તો તમે કોસેક ને સેક કરો તો સેક ને કોસેક કરો. તો આપણે આ વખતે પહેલું ફેરવું આમાં 9 કરીએ, બીજાને ફેરવે. બરાબર? તો જુઓ તો કોસેક 31 ને હું રહેવા દઉં છું, માઇનસ આને હું સેક ને હું કોસેક કરવું હોય મારે તો શું કરવું પડે? તો 90 માંથી મારે 59 ને બાદ જ કરવું પડે. બરાબર? તો કોસેક 31 માઇનસ કોસેક 90 - 59 તો કેટલું થઈ જાય? 31 જ કહેવાય. સરખામાં સરખું જાય શું આવે? 0. બરાબર? આ બધું સેટ થયેલું જ હોય, ક્યારે એવું નહીં બને કે આમાંથી આ બાદ કરતા અલગ આવે. બરાબર? આ 31 છે તો આનું બાદ બાકી એવું 31 જ આવે. ઓકે? તો આ સાદ રૂપમાં જો પહેલા બે માં 1 આવે જવાબ, આમાં 0 0. બહુ સિમ્પલ છે, માત્ર બે વિધેયમાંથી કોઈ એકને ફેરવો એટલે તમારું બધું સેટ થઈ. બરાબર? ચાલો આગળ દાખલો જોઈએ. નેક્સ્ટ આવો છે કે સાબિત કરો કે ટેન 48 ગુણ્યા ટેન 23 ગુણ્યા ટેન 42 ગુણ્યા ટેન 67 બરાબર 1 થાય. બરાબર? હવે આ સોલ્વ કરીએ પહેલાં એક હું તમને અગત્યનું જે છે તે કહી દઉં કે શું આવે.
કે જ્યારે tan થીટા અને cot થીટા આ બેનો જો ગુણાકાર હોય, થીટા એટલે કે જે બેના ખૂણા સરખા હોય, સમજો tan નો જે પાછળ ખૂણો હોય એ અને cot ની પાછળ જે ખૂણો હોય એ બેનો જો ગુણાકાર કરો અને જો આ ખૂણા સરખા હોય તો ગુણાકાર 1 આવે. કેટલો આવે? 1. કઈ રીતે આવે? જો તો કે tan છે એનો મતલબ શું થાય? એટલે સામાના છેદમાં આમાં આવું થાય, થાય ને? આ પડો થાય. એ જ રીતે જો કોટ છે તો ગુણ્યા કોટ નું શું થાય? તો કે પાબાના છેદમાં સાબ. આવું થાય. આપણે સૂત્ર જાણીએ. હવે બેનો ગુણાકાર છે તો જો ગુણાકારમાં તો ઉપર નીચે ઉડી જાય, અહીંયા ઉડી ગયું તો હું વધ્યું, એક વધ્યું ને, બરોબર? પણ આવું કેમાં થાય? માત્ર ટેન કોટમાં જ થાય. પછી સાઈન ને કોસ નો ગુણાકાર એક નો થાય, એ રીતે સેક અને કોસેક નો ગુણાકાર પણ એક થાય નહીં. પણ ક્યારે થાય? ટેન અને કોટ નો ગુણાકાર શું થશે? એક થશે. આ ધ્યાન રાખજો, બરોબર? હવે એનો ઉપયોગ આપણે આમાં કરીશું. કઈ રીતે? તો કે ટેન 48, ટેન 23, ટેન 42, ટેન 67, આ ચાર વસ્તુ આપેલી છે. ચાર માંથી કોઈ બે ફેરવો. જયારે બે આપ્યા હોય તો એક ફેરવું. આપણે કેમ આગળના દાખલામાં જોયું કે બે હતા એમાંથી એક ફેરવું. જયારે ચાર આપ્યા હોય ત્યારે કેટલા ફેરવાના? બે ફેરવા. પરંતુ જયારે પાંચ આપ્યા હોય ત્યારે પ્રશ્ન નહીં થાય. પાંચ આપ્યા હોય ત્યારે તો ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો કે જયારે પાંચ આપ્યા હોય વિધાનો વિધેયો તો પાંચ માંથી એક વિધેય એવું હોય કે જેની કિંમત કેમાં હોય? કોષ્ટકમાં હોય. સમજાય છે? આ ચાર છે જે પાછળ એકાદું હોય તો એમાં કોષ્ટકમાં 0, 30, 60, 45, 90 માંથી કોઈક એક હોય કે જે કોષ્ટકમાંથી સીધી કિંમત આપણે લઈ શકીએ. બાકીના ચાર હોય કેવા હોય? આવા હોય, બરોબર? તો અત્યારે તો ચાર છે એટલે આપણે હવે વાત કરીએ. તો ચાર માંથી કોઈ પણ મારે બે ફેરવવા છે તો ફરે શું? તો કે બધા ટેન છે તો ટેન નું શું થઈ શકે? તો ટેન નું થઈ શકે કોટ. એ સિવાય કઈ થાય નહીં. તો ધારો કે પેલા બે જ મારે ફેરવવા છે, આગળ જઈને ખોટું અટવાવું નથી. તો પેલા બે જ હું ફેરવું છું તો જુઓ આ ટેન છે મારે કોટ કરવું છે તો કોટ શું કરવું પડે? મારે તો 90 માંથી શું કરવું પડે? 48 ને બાદ કરવા પડે, બરોબર? બીજાને મારે ફેરવવું છે તો શું થાય? તો કે ટેન છે એનું મારે કોટ કરવું હોય તો શું થાય? તો કે કોટ 90 માંથી શું કરવું પડે? 23 ને બાદ કરવા પડે. તો જ લખે ને ટેન નું કોટ એમ સીધું ન લખી શકું. શું કરવું પડે? જે ગુણ આવે કોઈ 90 માં શું કરવાનો? બા પાછળના બેને મારે ફેરવવા નથી તો એ ભલે એમને ફેઠ્યા, બરોબર? 8, 8, 8 10, 67. ઓકે, હવે જો 10, 90 માઇનસ કોટ 90 માઇનસ 48 શું કહેવાય? કોટ 42 કહેવાય, બરોબર ને? અહીંયા શું છે? ઇન્ટુ કોટ 90 માઇનસ 23 તો કેટલા કહેવાય? કોટ 67 કહેવાય. પાછળનું તો જતું એમને 10, 42, 10, 67. હવે કાંઈ નહીં, જો 10, 42 છે તો અહીં કોટને 10 છે. જો આ બે તાબેનો ગુણાકાર શું થાય? અહીં એમ કીધું એમ જ્યારે થીટા એટલે કે ખૂણા સરખા હોય અને 10 કોટ હોય તો ગુણાકાર 1 થાય. એવું ને એવું જો કોટ 67 ને 10 67 છે તો એ શું થઈ જાય? 1 થઈ જાય. તો આપણે સ્ટેપ પહેલા ગોઠવી લઈએ કે કોટ 42 એની બાજુમાં કોને લઈ નાખું? 10, 42 લઈ નાખું અને કોટ 67 હતું એની બાજુમાં કોને લાવું? 10, 67 ને ગુણાકારમાં છે. તો જો આ બેનો ગુણાકાર કેટલો થઈ જાય? 1. એ જ રીતે આ બેનો ગુણાકાર કેટલો થઈ જાય? 1. તો 1 નો 1 નો ગુણાકાર કેટલો થઈ જાય? 1. એ તો આપણે સાબિત કરવાનું હતું તો સાબિત થઈ ગયું છે ને. દાખલા મજા આવે, બહુ મજા આવે. દાખલા જોઈને નહીં બી જાઓ, બરાબર? બહુ સરળ છે, માત્ર સેટ કરતાં આવડવું જોઈએ કઈ રીતે આમાં આપણે વિધેયો ફેરવીએ. અને એક આ યાદ રાખજો કે ટેન અને કોટનો ગુણાકાર 1 થાય. પણ ક્યારે 1 થાય એ પણ જોજો. જ્યારે બેના ખૂણા સરખા હોય પછી તમે આમ ન કહી શકો કે ટેન 42 એને ગુણ્યા કોટ 56 તો ગુણ્યા 1 બરાબર 1, એવું ન થાય. બે જગ્યાએ ખૂણા કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ, બરાબર? ચાલો લાસ્ટ દાખલો જોઈ લઈએ. નેક્સ્ટ દાખલો આવો છે કે સાબિત કરો કોસ 38 ગુણ્યા કોસ 52 માઇનસ સાઈન 38 સાઈન 52 બરાબર 0 થાય. આવું સાબિત કરવાનું છે. ટૂંકમાં આ બધાનો કાર્યક્રમ 0 લાવવાનો છે. હવે જો ચાર વિધેય આપ્યા છે, મેં શું કીધું? ચાર માંથી કોઈ પણ બે ફેરવો. હવે કયા બે ફેરવો? તો જાય વચ્ચે માઇનસ છે તો બને ત્યાં સુધી ગુણાકારની બાજુવાળા ફેરવો. આ બે માંથી એક ફેરવે ને આ બે માંથી એક ફેરવે તો જ મેળાવી જાય, બરાબર? હવે આ બે માંથી હું ફેરવું તો હું ધારો કે પેલા ને એમને રહેવા દઉં કોસ 38 ને આને ફેરવું છે તો કોસ નું થાય શું? સાઈન જ થાય. તો મેં સાઈન કરવું છે મારે તો શું આવે? 90 માં શું કરવાના? 52 ને બાદ કરવાના, બરાબર? અહીંયા પાછળ માઇનસ માં 2 છે એમાંથી કોઈ પણ એકનું રાખો. ધારો કે આને રહેવા દો એમને સાઈન 38 ભલે જાય આને ફેરવવા તો સાઈન થાય શું? બધું બધું કોસ થાય.
અને કઈ રીતે થતું કે 90 માંથી 52 ને શું કરવું પડે બાદ, બરોબર ને? ચાર હતા એમાંથી બે ફેરવા, કયા બાજુ બાજુ બે માંથી એક અંદર ફરે. ચાલ તો આ તો એમ જ રહ્યું કોસ 38, સાઈન 90 માઇનસ 52 એટલે શું થઈ ગયું? સાઈન 38 થઈ ગયું, બરોબર. માઇનસ અહીંયા સાઈન 38 હતું જ તે, કોસ 90 માઇનસ બાવન કેટલું થઈ ગયું? કોસ 38 થયું, બરોબર ને? હવે તો આવું વિચારતા ને કે કોસ 38 સાઈન 38 એક, સાઈન 38 કોસ 38 એક, એવું નથી. પરંતુ જો સાઈન કોસ નો ગુણાકાર, અહીંયા સાઈન કોસ નો ગુણાકાર બે હરખા છે ને, આ જોવો અને આ જોવો કેવું છે, સરખું થાય ને. જો આ હું તમને કહું કે 5 × 3 માઇનસ 3 × 5 શું જવાબ આવે? તો 5 × 3 = 15 માઇનસ 15 0 થાય કે નહીં? ગુણાકારમાં ક્રમ ભલે આગળ પાછળ પણ ગુણાકાર તો એ જ થાય. તો એમાં આમાં જો કોસ 38 સાઈન 38, સાઈન 38 કોસ 38 બે સરખું થયું ને, તો સરખામાં સરખું જાય એટલે શું આવે? 0, બરોબર ને? એટલે 0 લાવો છે. ઘણા એવું વિચારે કે સાઈન નો કોસ નો ગુણાકાર 1, સાઈન કોસ નો ગુણાકાર 1, એક માંથી એક ગયું 0, નહીં. સાઈન કોસ નો ગુણાકાર 1 થાય જ, બરોબર. પણ તો શું છે, આ સરખું છે ને આ સરખું છે, બાદબાકી કરો એટલે શું આવે? 0, બરોબર. મેં તમને સમજાવ્યું. તો આટલે આપણે આજે રાખીએ છીએ. આગળના લેક્ચરમાં મળશું, ત્યારે આગળના દાખલાઓ જોશું. ત્યાં સુધી પ્રેક્ટિસ કન્ટિન્યુ રાખો, ઓકે? ચાલો નેક્સ્ટ લેક્ચરમાં મળશું. નમસ્કાર.